સુરતમાં બારડોલીના બમરોલી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો ભૂકો બોલી ગયો હતો. બીજી તરફ આ ઘટનામાં 3 મહિલા, 1 પુરુષ, 1 બાળકી અને 1 બાળક સહિત 6 લોકોના મોત થયા છે. મૃતક પરિવાર સુરત જિલ્લાના માંડવી ખાતે રહેતો હોવાની માહિતી સામે આવી છે. બીજી તરફ પરિવાર તરસાડી ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયો હતો. દરમિયાન તેઓની કાર ડમ્પર સાથે અથડાઈ હતી. અકસ્માતની ઘટનાને લઈને સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જયસરે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી અને સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. સ્ટેટ હાઈવે 156 મહુવા બારડોલીમાં અત્યારે આપણે જે જગ્યાએ ઊભા છીએ ત્યાં એક ખૂબ જ દુઃખદ અકસ્માતની ઘટના બનેલી છે, જેમાં એક જ કુટુંબના 6 વ્યક્તિઓના મૃત્યુ થયેલ છે અને એક બાળક 17 વર્ષની સારવાર હેઠળ છે. એક હાઈવા ડમ્પરની સામે એક સ્વિફ્ટ કારની ટક્કર થયેલી છે અને હજી FSLની ટીમ આવી ગઈ છે, RTOની ટીમ પણ આવેલી છે. બંને વાહનોનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે અને FSL દ્વારા તમામ ફોરેન્સિક પુરાવાઓ એકત્ર કરી અને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. હાલ જે સારવાર હેઠળ છે બાળક એને પ્રોપર સારવાર મળે એ અંગેની પણ તજવીજ કરવામાં આવી રહેલી છે અને પોસ્ટમોર્ટમ પણ થઈ ગયું છે અને આગળની તપાસ આ બધા પુરાવાઓને સાથે લઈ અને બારડોલી પોલીસ કરી. આજે બારડોલી તાલુકાના ઇસ્ત્રોલી ગામે દુઃખદ ઘટના બની અને અકસ્માતમાં 6 જેટલા વ્યક્તિઓના મૃત્યુ થયા છે તેના સંદર્ભમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે ઘટના સ્થળે મારે જવું જોઈતું હતું, પરંતુ એક તરફ આદિવાસી દીકરીઓના 163 જોડાના લગ્ન લીધા હોય, હિન્દુ ધર્મના રીત રિવાજ મુજબ જ્યારે પણ આપણે લગ્ન લીધા હોય ત્યારે આવી દુઃખદ ઘટના બનતી હોય કે મૈત પ્રસંગ હોય કે બારમાની વિધિ હોય ત્યારે આપણે જઈ શકતા નથી ને તેને કારણે વાલી તરીકે આજે 163 દીકરીઓને પરણાવતા હોઉં તો તેને ધ્યાનમાં રાખીને આ ઘટના સ્થળે હું જઈ શક્યો નથી તેનું મને ભારે ભારે દુઃખ. ડૉક્ટર કૌશલભાઈ, મને ઘટનાની જાણ થતાં તો હું તાત્કાલિક અહીંયા એમ્બ્યુલન્સ લઈને આવ્યો, પણ આ ખોટું છે. 1 મિનિટમાં 9 ગાડી પાસ થાય છે અને ધેટ ઇઝ રોંગ. એટલા બે ફામ જાય છે, ઉપર ઢાંકવું નહીં, કઈ ઢાંકવું નથી કોઈને. પાર્ટીમાં છું એની વિરુદ્ધ છે હું તો પણ કઈ નહીં, પણ આ ખોટું.